नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1, ધોરણ 8, પ્રકરણ 4, પ્રાયોગિક ભૂમિતિ। જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીંયા ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરો અને નીચે જે અહીંયા ક્વોલિટીનો ઓપ્શન ખોલે અને મેક્સિમમ સિલેક્ટ કરવાનો પ્રયત્ન કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। ચોથા દાખલામાં કુલ 4.1 ના પહેલા દાખલામાં પેટા દાખલો પહેલો આપણે જોઈએ કે ચતુષ્કોણ ABCD માં આપણે રચના કરવાની છે। એમાં AB બરાબર 4.5 સેમી, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, AD બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી લેવાનું છે। તો સૌપ્રથમ તો બાળમિત્રો આપણે અહીંયા એક નાની કાચી આકૃતિ દોરી લઈએ કે જેથી આપણને આઈડિયો આવે કે આપણે શું દોરવાનું છે। આપણે એક આ બોટમ લાઈન દોરીએ જેને નામ આપી દઈએ A અને B। AB નું માપ આપણને કેટલું કીધું છે તો કે 4.5 સેમી, તો આપણે લખીએ 4.5 સેમી। ત્યાર પછી આપણે એક બીજી લાઈન દોરીએ અથવા તો બીજો રેખાખંડ દોરીએ, એને નામ આપી દઈએ BC અને આનું માપ આપણે કીધું છે 5.5 સેમી। ત્યાર પછી આપણે ત્રીજો રેખાખંડ દોરીએ જેનું નામ આપણે DC આપી દઈએ અને DC નું માપ અથવા તો CD નું માપ આપણને અહીં લખ્યું છે 4 સેમી। અને છેલ્લો રેખાખંડ દોરીએ AD। આપણે આ કાચી આકૃતિ એટલે દોરીએ છીએ કે આપણને ખબર પડે કે આપણે હકીકતે શેની રચના કરવાની છે। AD નું માપ આપણને અહીંયા આપ્યું છે 6 સેમી અને કાચી આકૃતિમાં આપણને કર્ણ AC આપ્યો, વિકર્ણ AC આપ્યો છે, એ છે 7 સેમી। તો આપણે એને ટપકાવાળી લાઇનથી દર્શાવી દઈએ 7 સેમી। હવે આપણી અહીંયા કાચી આકૃતિ આ તૈયાર થઈ ગઈ છે, આના ઉપરથી આપણે ઓરિજિનલ રચના કરવાની છે। આ ભાગમાં આપણે રચના દોરશું અને અહીંયા આપણે રચનાના મુદ્દા લખતા જશું। રચનાના મુદ્દા, હવે રચનાના મુદ્દા આપણે એ જ લખશું જે આપણે કામ કરશું, જે વસ્તુ આપણે અહીંયા દોરતા જશું એ જ વસ્તુ આપણે રચનાના મુદ્દામાં લખશું। સૌ પ્રથમ આપણને એવું કીધું છે કે આપણે પહેલાં તો આપણે એક રેખાખંડની રચના કરીએ, રેખાખંડ A અને રેખાખંડ B, અને એનું માપ છે 4.5 સેમી। તો આપણે સ્કેલ આપણી પાસે છે, સ્કેલના માપમાં આપણે 4.5 સેમી લઈએ તો હું અહીંયા એક નાનકડું ડોટ્સ બનાવી દઉં કે જ્યાંથી આપણે માપ કરવાનું ચાલુ કરીએ અને ત્યાંથી આપણે માપ લેવાનું છે અહીંયા 1, 2, 3, 4 અને 4.5 સેમી, એટલે કે આપણું રેખાખંડ અહીંયા થાય છે અને આ બંને બિંદુઓને આપણે જોડી દઈએ ને અહીંયા લખી નાખીએ, એનું નામકરણ પણ લખી નાખીએ। આનું નામ છે A, આનું નામ છે B અને આનું માપ છે 4.5 સેમી। હવે જે આપણે કામ કર્યું એ આપણે રચનાના મુદ્દામાં લખીએ તો આપણો પહેલો મુદ્દો થશે કે 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। આપણે 4.5 સેમી લંબાઈનો એક રેખાખંડ AB દોરી દીધો। હવે આપણે અહીંયા આ બિંદુ C બનાવવું છે, તો C બિંદુ બનાવવા માટે આપણે આ જોઈ શકાય કે 7 સેમી છે અને આ જોઈ શકીએ આપણે 5.5 સેમી છે। તો આપણે એક કામ કરીએ કે પરિકરથી 7 સેમી માપીએ। કેટલા સેમી માપશું તો કે 7 સેમી, આપણું 7 સેમી અહીંયા થશે। ઓકે, આપણે આ 7 સેમી માપી દીધું છે, મેં જોઈ, તમે જોઈ શકો છો તમારા વિડીયોમાં મેં થોડું પરિકર નીચે લીધું છે। તો આપણે એક 7 સેમી માપી અને એ બિંદુને આધાર બિંદુ લઈ અને આપણે એક ચાપ મારશું। શું મારશું? ચાપ। તો આપણે જે કર્યું એ લખી લઈએ, એન અથવા તો લખીએ બિંદુ એને આધાર તરીકે લઈ 7 સેમી માપની ચાપ દોરો। આપણે જે કર્યું એ જ લખ્યું, આપણે આ લંબાઈ 7 સેમી, હવે આપણે આ દોરવું છે, એની લંબાઈ આપણને 5.5 સેમી છે। તો આપણે હવે ફરીવાર આપણે આપણા પરિકર અને સ્કેલ પાસે આવીએ અને 5.5 સેમી માપીએ। અહીંયા તમે જોઈ શકો વિડીયોમાં કે મેં 5.5 સેમી માપ્યું, 5 અને
વચ્ચેના કાપા ઉપર, અને હું આધાર બિંદુ તરીકે આ વખતે શું લઈશ તો કે બી, અને હું એક ચાપ મારી દઈશ, અને એ બંને ચાપ જ્યાં છેદે ને આપણે અહીંયા સી બિંદુની રચના કરી હતી તો આપણે એને નામ આપી દઈએ સી. તો અહીંયા લખીએ બિંદુ બી ને આધાર તરીકે લઈ પાંચ પોઈન્ટ પાંચ સેમી ચાપની રચના કરો તથા જ્યાં છેદે ત્યાં સી નામ આપો. આપણે એ જ કર્યું, બંને જ્યાં છેદા ત્યાં આપણે એને સી નામ આપી દીધું. હવે આપણે જે દોરેલું છે એને આપણે સ્કેલથી જોડી દઈએ, આ બિંદુ અને આ બિંદુને સ્કેલથી જોડીએ, અને રેખાખંડને આપણે જોડવા માટે વિકર્ણને જોડવા માટે આપણે ટપકારી લાઈન દોરીએ. આટલું થઈ ગયું. ત્યારબાદ હવે આપણે અહીંયા આ ડી બિંદુની રચના કરવી છે, તો એના માટે અહીંયા ચાર સેમી લંબાઈ છે અને અહીંયા છ સેમી લંબાઈ છે. તો સૌપ્રથમ આપણે એ કરીએ કે આપણે આપણી ફરીવાર આપણી સ્કેલ લઈ લઈએ અને છ સેમી લંબાઈ માપીએ. આ વખતે આપણે કેટલી સેમી લંબાઈ માપશું તો કે છ સેમી. તો તમે તમારે વિડીયોમાં તમે જોઈ શકો કે મેં મારી સ્કેલ ઉપર છ સેમી લંબાઈ માપી દીધી છે. તો ફરીવાર હું એને આધાર બિંદુ રાખી અને છ સેમી એક ચાપ મારીશ. ફરીવાર હું એક ચાપ ક્યાં મારીશ તો કે છ સેમીએ. અને આપણે એ જ વસ્તુ લઈ લઈએ, જે કર્યું એ લખીએ બિંદુ એને આધાર બિંદુ તરીકે લઈ છ સેમી લંબાઈની ચાપ દોરો. હવે આપણે શું કરશું કે હવે આપણે આ ચાર સેમી લંબાઈની ચાપ દોરવી છે. તો એ ચાર સેમી લંબાઈની ચાપ દોરવા માટે આપણે ફરીવાર આપણી સ્કેલ લઈએ અને સ્કેલ ઉપરથી આપણે એને ચાર સેમી સુધી લઈ જઈએ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં આને ચાર સેમી માપ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. ચાર સેમી માપ મારું આવી ગયું છે. તો હવે હું સીને આધાર તરીકે લઈ અને એક અહીંયા ચાપ મારી દઈશ, અને જ્યાં છેદે ત્યાં આપણે અહીંયા ડી નામ આપ્યું હોવાથી આપણે આને પણ શું નામ આપી દેશું, ડી. આપણે લખી નાખીએ કે બિંદુ સીને આધાર તરીકે લઈ ચાર સેમી લંબાઈની ચાપ દોરી જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપ્યું, આ વખતે આપણે ડી નામ આપ્યું. તો ડી નામ આપો. હવે આપણે રેખાખંડની રચના કરવાની છે. બિંદુ ડી અને સી ને જોડ દઈએ અને બિંદુ ડી અને એને જોડ દઈએ. તો સૌપ્રથમ આપણે બિંદુ ડી અને એને જોડીએ અને બિંદુ સી અને ડી ને જોડીએ. બિંદુ ડી અને એને જોડીએ, બિંદુ સી અને ડી ને જોડીએ. આની લંબાઈ છે ચાર સેમી, આની લંબાઈ છે છ સેમી, આની ચાર પોઈન્ટ પાંચ હતી અને પાંચ પોઈન્ટ પાંચ. તો આપણે લખીએ, આપણે લખી શકીએ રેખાખંડ એડી અને રેખાખંડ ડીસી રચો અથવા તો રચના કરો. હવે બનતો ચતુષ્કોણ કયો ચતુષ્કોણ બન્યો, એ બી સી ડી, એ બી સી ડી માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. એ બી સી ડી માગ્યા મુજબનો આપણો ચતુષ્કોણ છે, અને જ્યાં વિકર્ણની લંબાઈ આપણે કેટલી રાખી છે, સાત સેમી. તો બાળ મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને આમાં કાંઈ રચનામાં ના સમજાણું હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. જો વિડીયો પ્રથમવાર જોતા હોય અથવા તો જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો,
જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.